શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન તરીકે નિર્માણ પામનાર વણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસ ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ થવા જઈ રહેલ છે સાથે જ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું પણ આયોજન કરવામાં આવેલ છે ડૉક્ટર અમૃતેશ પરમાર એક્સ સિવિલ સર્જન અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરંગણા મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું પંચ પરંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિન રાજકીય બિનપક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય તો અનોખું અલાયદું એ રીતે છે અંદર એકમ તરીકે વ્યક્તિ છે અને આ અમારા સંગઠનની અંદર એકમ તરીકે પરગણું છે જે આદુ અનાદિથી સમાજના સુચારુ સંચાલનની વ્યવસ્થાના ભાગરૂપે જે એકમ બનાવ્યું એવા છત્રીસ એકમો છત્રીસ પ્રચારના બંધુત્વની ભાવનાથી તાણાવાળાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ છે ગુજરાતના દસ જિલ્લાને છત્રીસ પરગણાઓના અઢાર લાખ વણકરનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે મહાસંઘનું વિઝન એનું મિશન સામાજિક એકતા શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી વણકર સમાજના વણકર મહાજનના સર્વાંગી વિકાસ તરફથી જે વણકર ભવનનું નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ કુડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારી ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન સાત માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાર છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે મેળવી અને ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે આ ભવનની અંદર સાત પાંડનું આયોજન છે સાત પાંડની અંદર છઠ્ઠા અને માળે સમાજના દીકરા દીકરીઓને રહેવા સાથેની એક રૂમની અંદર બે સાથે રહી શકે એટેચ ટોયલેટ બાથરૂમ સાથેના રૂમો એવા બત્રીસ રૂમની વ્યવસ્થા કરી છે ચૌદ ચૌદ રૂમનું આયોજન કર્યું છે ત્રીજા માળ ઉપર લાઇબ્રેરી રૂમ ઓડિયો વિઝ્યુઅલ રૂમ કોમ્પ્યુટર રૂમ સ્ટાફ રૂમ મીટિંગ રૂમ સ્પેશિયલ ટીચિંગ રૂમ આવા રૂમોની વ્યવસ્થા કરી છે